ધોરણ બે અને વિષય કમ્પ્યુટર, બરાબર. તો કમ્પ્યુટરમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ચાર ભણી રહ્યા છીએ, બરાબર. પાઠ ચારનું શું નામ છે? સીપીયુ. સીપીયુ વિશે હું તમને સમજાવીશ, બરાબર. તો મેં તમને ગઈકાલના પીરિયડમાં થોડું ઘણું સમજાવ્યું હતું, બરાબર. સીપીયુનું શું કાર્ય છે, બરાબર, એના વિશે થોડી સમજ આપી હતી. તો આજે હું તમને થોડું ઘણું સમજાવીશ. તો તમારે શાંતિથી શું કરવાનું છે? સાંભળવાનું છે, બરાબર. તો અહીંયા શાંતિથી જુઓ, બરાબર. જુઓ, અહીંયા સીપીયુને કહે છે કમ્પ્યુટરનું મગજ. તેનો આકાર છે લંબચોરસ, બરાબર. વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આ શું છે? સીપીયુ છે, બરાબર. અને તેનો આકાર કેવો છે? જુઓ અહીંયા આકાર કેવો તમને દેખી શકો છો તમે એના ચિત્રમાં, કે તેનો આકાર લંબચોરસ છે, બરાબર. અને જુઓ અહીંયા કે સીપીયુને કહે છે કમ્પ્યુટરનું મગજ. જુઓ, સીપીયુને કોનું મગજ કહેવામાં આવે છે? કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. અને તેનો આકાર છે લંબચોરસ. તો અત્યારે બતાવ્યું મેં તમને કે તેનો આકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ છે, બરાબર. સીપીયુના મુખ્ય છે ત્રણ ભાગ. એક મેમરી યુનિટ અને બીજું કંટ્રોલ યુનિટ. મેમરી યુનિટ બધું જ યાદ રાખે છે, બરાબર. હવે સાંભળો કે સીપીયુના કેટલા ભાગ છે? મુખ્ય ત્રણ ભાગ છે, બરાબર. કે એક મેમરી યુનિટ અને બીજું કંટ્રોલ યુનિટ, બરાબર. હવે સાંભળો કે મેમરી યુનિટ બધું જ યાદ રાખે છે. હવે જે આ મેમરી યુનિટ છે, બરાબર, એક ભાગ છે સીપીયુનો, તે બધું શું કાર્ય કરે છે? મેમરી યુનિટ આ તમારે યાદ રાખવું પડશે. તે બધું શું કરે છે? યાદ રાખવાનું કાર્ય કરે છે. અને હવે જુઓ, કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરનું સંચાલન કરે છે. હવે જે આ કંટ્રોલ યુનિટ છે તે શું કરે છે? કમ્પ્યુટરનું સંચાલન કરે છે. હવે ત્રીજું છે, જો અહીંયા એક મેમરી યુનિટ, બીજું કંટ્રોલ યુનિટ અને ત્રીજું અરિથમેટિક અને લોજિકલ યુનિટ. હવે આ ત્રીજો ભાગ છે કમ્પ્યુટરનો, બરાબર. હવે સીપીયુના કેટલા ભાગ છે? મુખ્ય ત્રણ ભાગ છે, કે મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ અને ત્રીજું છે અરિથમેટિક અને લોજિકલ યુનિટ. હવે આ શું કામ કરે છે? ગાણિતિક અને તાર્કિક કાર્યો તે કરે છે. હવે ગાણિતિક કાર્યો એટલે ગણિતના દાખલા છે, એવા બધા કાર્યો આ ત્રીજો ભાગ છે તે કમ્પ્યુટરનું આ કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજ આપી તો તમે શાંતિથી સાંભળ્યું પણ હશે કે કમ્પ્યુટરના જે મુખ્ય ત્રણ ભાગ છે અને તે આવી રીતે કાર્ય કરે છે. અને કમ્પ્યુટરને સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. તમારે ખાસ યાદ રાખવું પડશે, બરાબર. અને તેનો સીપીયુનો આકાર કેવો હોય છે? લંબચોરસ હોય છે. કેવો હોય છે? અને ફરીથી જુઓ, સીપીયુના કેટલા ભાગ છે? ત્રણ ભાગ છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. બસ, તો તમારે આજે તમારી નોટમાં સરસ અક્ષરેથી તમારી નોટમાં આટલું તમારે આજે લખવાનું છે, બરાબર.